પાઠ્યપુસ્તક એટલે કે સ્વાની અંદર ગોતવાનું છે. તમારી બધાને બુક્સ આવી જ ગઈ હશે, ન આવી હોય તો નોટ માં પણ તમે લખીને યાદી ટેકવી શકો છો. ચાલો પેજ નંબર 3 ખોલો. હિન્દી ની સ્વાની અંદર પેજ નંબર 3 કોનો પાનો ખોલવાનું છે. તો જુઓ પેજ નંબર, હવે આપણે નંબર પ્રમાણે જ પેજ પૂરા કરીશું. પેજ નંબર 3 વિષય હિન્દી. અને અહીંયા જુઓ, અહીંયા મેં તમને ચિત્ર, અહીંયા કમળ નું ચિત્ર દોરેલું છે. તો હવે તમારે શું કરવાનું છે, પેજ નંબર 3 ખોલો. પેલો છે અહીં ચિત્ર દોરેલું છે હિન્દી નો, કમલ. કમળ એટલે કમળ, આ ગુજરાતી નો ક પહેર્યો છે. હવે જુઓ અહીંયા તમે કમળ આપ્યું છે, કમળ આપ્યું છે, પણ અહીંયા ક ડોટ્સ કાઢો છે, અહીંયા કાટો કરેલો નથી. તો ચાલો આપણે એને કાટો કરીએ. ચલો પેન્સિલ લઈ લો, બરાબર સરસ રીતે વળાંક લઈ અને ક કરીશું, અને આ લીટાને પણ માત્રાને પણ બરાબર અડાડીશું. આ થઈ ગયો આના જેવું જ કમળ, કમળ. હવે એનું ગુજરાતી શું થાય, કમળ. હવે આ હિન્દી શબ્દ છે ને એનું ગુજરાતી છે, આખો પક્કો શબ્દ સાથે યાદ રાખવાનું છે, પણ એક એક પેજ કરીને. હવે બીજો પ્રશ્ન છે, ક શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો. હવે જુઓ જે આ બી અક્ષર ની લાઈન આપી છે એમાં શું શોધવાનું છે આપણે, ક. ચાલો ક ને ગોતો, આ ક છે, હા લે આ તો પેલો જ ક આવ્યો, એની માથે કરી દો રાઉન્ડ, ગોતી લીધો ને ક આપણે. હવે આ ક છે ના, આ છે ના, આ છે આ, આ તો ક આવ્યો પાછો, એની માથે રાઉન્ડ કરો. પછી આ ક છે નથી, આ છે ના, આ છે ના, આ ક હશે, અરે ના આ પણ નથી, આ છે હા. ચાલો પડી ગયું, પાછો રાઉન્ડ કરો, ગોતી લીધો ક, આ લ છે ના, આ તો લ છે, ક નથી. હવે આ છે ના, આ ક છે હા, પાછો મળી ગયો ક, ચાલો ગોતી લીધો રાઉન્ડ કરી ગયો. હવે આ છે ક અને આ છે શ, તો આ પણ ક નથી. એટલે હવે આપણે પ્રશ્ન બીજો, ક શોધી તેના ઉપર રાઉન્ડ કરો. મેં સૂચના બધી તમને ગુજરાતીમાં બતાવી છે, હિન્દી હજી આપણે શીખીએ જ છીએ. એટલે ચાલો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જે પૂરો થયો, બીજો પૂરો થયો, એમાં આપણે ક પણ ગોતી દીધો. હવે તો બહુ સરસ આવ્યો, પઢો વાંચો, શું છે આ ક, શેનો ક છે, કમળ નો, ક કમળ નો ક, ગુજરાતીમાં શું કહેશું, કમળ. હવે અહીંયા જુઓ તો આવી રીતના એ પૂછ્યું, આમાં શું કરવાનું, તો એમાં શું કરવાનું, તમારે કલર મીણિયા લેવાના અથવા તો પેન્સિલ કલર લેવાના, પણ સ્કેચ પેન લેવાના નથી. ચાલો ક ને આપણે રંગ પૂરીએ, આમાં કીધું છે રંગ પૂરો, ક ને સરસ મજાના કલર થી સજાવીએ. ચાલો આ થઈ ગયો આપણો હિન્દી નો ક, આમાં પૂરાઈ ગયા કલર, ધીમે ધીમે શાંતિ થી સરસ રંગબેરંગી કલર પૂરો. હવે છે ટપકા જોડો. ચાલો જે ટપકા જોડી લઈએ, પેલા લાઈન સીધી કરીએ, માત્રા કરીએ, પછી ટપકાને ધીમે ધીમે જેમ પુસ્તક માપ્યા છે એવી જ રીતના જોડીશું અને એવી જ રીતના અક્ષર કરીશું. હવે છે પ્રશ્ન એના પછીનો, પેજ માં છેલ્લું જુઓ, ક કેટલા બધા આપ્યા છે ખાટા કરેલા. હવે અહીંયા શું આપ્યા છે, અહીંયા 3 ટપકા વાળી લાઈન છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. તો ચાલો આ ટપકાને પણ આપણે જોડીને સરસ મજાના અક્ષરને ઉઠાવીએ. ચાલો જોડો જે બધાય, ક બોલતા પણ જાય, ક કરો કાટો, અહીંયા પણ કાટો કરો, ક ક, અરે થઈ ગયો. હવે આવી એકાના વિધે એમાં શું કરશું, ચાલો એમાં પણ એના જેવો જ ક કરીએ, માથે માત્રા સરસ મજાનો મણા વચ્ચે લીટો, માત્રા મણા અને લીટો. ચાલો હવે એના પછીની લાઈન, એમાં પણ 2 ટપકા આપ્યા છે, તો એમાં પણ માત્રા કરીએ અને ઘૂંટીએ. આ ઘૂંટવાનું કહેવાય, શું કહેવાય, ડોટ સડાડીએ ને ખાટું કરીએ. પછી અહીંયા તો 3 ખાના ખાલી આપ્યા છે, અહીંયા પાછા આપણે ફરીથી લખીશું જેથી આપણો ક પાક્કો થઈ જાય અને આપણને આવડી જાય. ચાલો હવે તો અક્ષર પાછા સરસ થવા માંડ્યા છે, હવે તો છેલ્લે પહોંચી ગયા. ચાલો હવે આ છેલ્લી લાઈન, એમાં પાછા ડોટ સડાડીએ, માથે માત્રા કરીએ
ડોટ્સ ને ઘાટા કરીએ। હવે અહીંયા તમારે ચાર વાર લખવાનું છે, લીટી ઉપરની લીટી નડાડી દે, માત્રા કરો, ગુણ કરો, લીટો કરો, આ થઈ ગયો ક। ક સેનો ક કરીએ છીએ, હિન્દીમાં બોલો છી, કમળ। કમળ એટલે કમળ, કમળનો સરસ મજાનું ફૂલ યાદ રાખવાનું, એટલે હિન્દી આવડી જાય। ચાલો ક, આ થઈ ગયો આપણે અહીંયા પેજ નંબર 3 ક લખવાનું પૂરું। હવે આપણે પેજ નંબર 4 પછી શીખીશું। અમારો પૂરી કમ્પ્લીટ કરી દીપાનું પૂરું કરીને સ્વામુખી દો અને રિવિઝન કરો। અસ્તુ।